માં નિવૃત્ત હતા, ઘર પણ ખૂબ સારું, બધા સાચવે પણ ખૂબ. એક સમય ગામમાં એક સાધુ આવ્યા ને પૂછ્યું કે કોઈ સારો શેઠ ને ત્યાં જાઓ, એનું કામ બહુ સારું છે અને એ બધા સાધુઓને સાચવે છે. ત્યાં ગયા, એક દી રોકાણા, મજા આવી, ખૂબ મજા આવી. સત્સંગ કરવા બધા આવ્યા, સત્સંગ કર્યો, ખૂબ સત્સંગ કર્યો, બીજા દીએ પણ કર્યો. ના તો રોજની ટેવ પડી ગઈ. તો પેલા શેઠ કે તમે 5 દી થઈ ગયા, હવે થોડાક હજી દી રોકાઈ જાઓ. એમ કરતા કરતા 15 દિવસ, ઇલેક્ટ્રિકનો નહીં સાદો લાકડાનો. તો બધા હસવા મીના બાપુ પણ, એ કે તમે એટલું બધું પ્રવચન કર્યું, એટલી સારી સારી વાતો કરી અને છેલ્લે છેલ્લે તમે આવું કરો છો, હવે લાકડાનો થાંભલો તમે ને તમે પકડ્યો છે અને પાછા એમ કહો છો કે મને મુકાવો મુકાવો. ત્યારે સાધુએ શેઠને એ કીધું કે તમે પણ એ જ કરો છો, આ તમે ને તમે આ બધા મોહ પકડ્યા છે અને તમે ને તમે એમ કહો છો કે હું આમાંથી મૂકી નથી શકતો, આ મોહને મૂકી નથી શકતો. આપણે આ સંસારના મોહને આપણે જ પકડી રાખ્યા છે અને પાછા કહી કે હું આમાંથી નીકળી નથી શકતો. અરે સાહેબ, આપણે મૂકી દઈએ તો નીકળી જવાય. એટલે આ નાની નાની વાતો આપણને ખૂબ બધું શીખવે છે કે આ મોહ, આ માયા, આમાંથી આપણે નીકળવાનું હોય છે. આ સંસારની કે હું નીકળી નથી શકતો નહીં, આપણે ધારીએ તો નીકળી શકાય. કેમ? કેમ કે આપણા હાથમાં છે, આપણા બધું હાથમાં છે અને સત્સંગ કર્યા વિના તો કંઈ મળવાનું જ નથી. કાલે મેં કીધું એમ, સૌથી જો શ્રેષ્ઠ ભક્તિ હોય તો એ કીર્તન ભક્તિ છે. તમે માળા કરતા હોય ત્યારે વિચાર ફરે, ભજનમાં ફરે, કથામાં ફરે, પણ કીર્તનમાં ફરતો નથી. તો આપણે આવા કથા કીર્તન જ્યારે જ્યારે થાય ત્યારે વધુમાં વધુ સત્સંગનો લાભ લઈએ, કીર્તનનો લાભ લઈએ. કથા સાંભળજો ભાવથી રે, કથા સાંભળજો, એ તમે સત્સંગ સાંભળજો ભાવથી રે, સત્સંગ સાંભળજો ભાવથી રે. એ ખૂબ મોટો છે એનો મહિમા સાંભળજો પ્રેમથી.
કહીને તમે સાંભળો હે આમાં શ્રદ્ધા રાખીને તમે સાંભળો શ્રદ્ધા રાખીને તમે સાંભળો રે તો તો પાપી પાવન થઈ જાય મારા પાપી પાવન થઈ જાય મારા બની જાય મારા કથા સાંભળજો ભાવથી કથા સાંભળજો ભાવથી હે આવો સત્સંગ સાંભળજો પ્રેમથી સત્સંગ સાંભળજો રાખીને શિવ નામ મારે રાખીને શિવ નામ મારે હેત રાખીને હરિ નામ મારે હેત રાખીને હરિ નામ મારે હે મારો મહાદેવ રે કરશે સહાય મારા મહાદેવ કરશે સહાય મોટો એનો મહિમા મારા કથા સાંભળજો સત્સંગ સાંભળજો પ્રેમ તમે સત્સંગ સાંભળજો પ્રેમ દેવાલા કથા સાંભળજો કથા સાંભળજો કથા સાંભળજો પ્રેમથી રે તો કથાનું ઊંધું કરો તો થાક કથાનું ઊંધું કરો એટલે થાક લાગે જેવો તમને ગમે થાક લાગ્યો હોય સંસારનો એ બધો થાક હોયો જાય તમારો તો તન દુખી કોઈ મન દુખી કોઈ ધન રહિત ઉદાસ બધા થોડો થોડો દુઃખ છે બધાને થોડો થોડો થાક છે એ થાક ઉતારવા માટે કથા થાય છે કથાનું ઊંધું થાય થાક એટલે તમે કથામાં આવો કથા સાંભળો એટલે જે તમારો થાક હોય એ ઉતરી જાય છે અને સત્સંગ સત્સંગનો પણ અનેરો મહિમા છે સાહેબ એક ગામ હતું ત્યાં એક જજ રહેતા હતા અને એક શેઠ રહેતા હતા તો જજે એમ કીધું કે આપણે દરેક રવિવાર હોય ત્યારે સન્ડે એન્જોય એટલે કે સન્ડે આપણે કંઈક ફિલ્મ જોવા જઈએ કંઈક ફરવા જઈએ અને જે શેઠ હતા એ એમ કહેતા કે ના રવિવાર હોય તો ગમે તે સત્સંગ ચાલતો હોય ગમે ત્યાં હાલતો હોય ગમે તે ભગવાન માતાજીનો હોય ત્યાં હું જતો થતો હોય તો જાઓ કેમ કે સત્સંગ બહુ થતા ન હોય ફિલ્મ તો બધે થતા હોય એ શરૂ જ હોય અને દૂધ તમારે ગલીએ ગલીએ વેચવા જવું પડે પણ
પેલું વેચવા ગલીએ ગલીએ જવું પડતું નથી, એ તમને ગોતતા ગોતતા આવે એમ. સત્સંગ આપણે ક્યાંક થતો હોય તો જઈએ એમ, એવી રીતના વાત થઈ. તો જજ સન્ડે એ માટે બોલ્યો કેમ કે અંગ્રેજી કલ્ચરમાં જીવતા હતા, અને શેઠમાં રવિવાર એ માટે બોલ્યો કે ગુજરાતી એટલે કે ભારતીય કલ્ચરમાં જીવતા હતા. આવી રીતના બંને જણા પોતપોતાની જિંદગી જીવે છે. જજ કોઈ દિવસ સત્સંગમાં નથી લાવતા અને શેઠ ફિલ્મ જોવા નથી જતા. એવું જરૂરી નથી કે આપણે ફરવા હરવા ન જવું, આપણે બહાર ન જવું, ફરવા જવું જોઈએ, જાત્રામાં પણ જવું જોઈએ, બહાર પણ જવું જોઈએ. અને આપણે ગમે એને કહી કે અહીંયા યાત્રા જાઓ ને હરિદ્વાર, તો કે મારે ટાઈમ નથી. સોમનાથ યાત્રા કરવા જાઉં તો કે મારે ટાઈમ નથી. એક યાત્રા ન કરે પણ એક જ યાત્રા કરે, અંતિમ યાત્રા. એક યાત્રામાં એને ટાઈમ ન હોય પણ છેલ્લે અંતિમ યાત્રા તો એને કરવી જ પડે. એમ જ્યાં સુધી પગ ચાલતા હોય, હાથ ચાલતા હોય અને કોઈનો સહારો ન લેવો પડતો હોય, ત્યાં સુધી સગવડતા હોય, ત્યાં સુધી આવી યાત્રાઓ કરતી રહેવી, ત્યાં સુધી આવા કામો કરતા રહેવા, ત્યાં સુધી જ્યાં જ્યાં સત્સંગ હાલતો હોય, જ્યાં આવી કથાઓ હાલતી હોય, ત્યાં જતું રહેવું. એમ બંને મિત્રો સમય જતા જજની બલડી થઈ ગઈ છે અને રાજકોટ જેવા સિટીમાં એ શિફ્ટ થઈ ગયા છે. અને એમ કરતાં કરતાં એક સમય એવો કે બંને ઉંમર થઈ ગઈ અને વૃદ્ધ થઈ ગયા છે. બંને નિવૃત્ત થઈ ગયા, જજ પણ નિવૃત્ત થઈ ગયા. છોકરાને ઘરે છોકરા છે, છોકરાએ પરણાવી દીધા છે, શેઠે પણ પરણાવી દીધા છે. પણ અમુક સમય થયો એટલે યાદ આવ્યું કે હા, મારા મિત્રને મળતા હોઉં, મારા જજ મિત્રને મળતા હોઉં, કેમ કે ઘણો સમય થયો હું એને મળ્યો નથી. પછી એના મિત્રને મળવા જાય છે રાજકોટ, કેમ કે અગાઉ ઘણીવાર ગયેલા એટલે યાદ એને ઘર. સિદ્ધિત ગાડી ત્યાં ઊભી રહી. શેઠના બંને દીકરા, દીકરાનો વહુ, બધા સાથે આવે છે અને બધા ત્યાં જાય છે અને જઈને જજના ઘરે ઊભા રહે છે. જજના ઘરે ઊભા રહે એટલે તરત જ તે ગાડી ઊભી રહે આવી રીતના ડેલે, એટલે પૂછે છે કે શેઠ ક્યાં છે? તો તેના ઘરના વહુ કે આ અમે કંઈક હશે આમ અંદર, એટલે કાળું મસ મોઢું કર્યું. એટલે આ લોકો સમજી ગયા કે અહીંયા કાંઈ એનું માતમ નથી લાગતું. છતાંય પણ શેઠ આગળ ગયા અને ધીરે 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 કરતા આગળ જઈને પૂછ્યું કે શેઠ ક્યાં છે? તો કે આ એનો માળી હતો આ ગેરેજમાં, ત્યાં નાનું અમથું એક રૂમ બનાવી દીધી ગેરેજ જેવી, અને શેઠ જજ સાહેબ ત્યાં રહેતા હતા. શેઠે પૂછ્યું, જજ સાહેબ કેમ છે? તરત જ ઓળખી ગયા એ અને ભેટીને રોવા મળ્યા. માણસ જે એનો મિત્ર હોય, એના સગા હોય, એના ખાસ હોય, એને ભેટીને રોવા મળે. તમારી દીકરી જ્યારે પિયરમાં આવે અને તમને ભેટીને ખૂબ રોવા મળે એટલે સમજી જવાનું કે કંઈક વાંધો છે. નહીતર એક બે વાર તો રોવે જ, પણ જો ખૂબ રોવે એટલે એ કઈ શક્તિનો હોય અને એને કંઈક વાંધો હોય. અને જજ સાહેબ ખૂબ રોવે છે, ખૂબ રોવે છે, એટલે શેઠ સમજી જાય છે અને કહે છે કે બેસો, શાંતિથી બધી વાત કહે છે, હવે વાત કરો, શું વાત છે? ત્યારે જજ કહે છે કે પહેલાં મને કે તમે ઘરમાં બેસો છો પણ બધાને અવર જવર થાય, નડે છે, આ છે રીછે, તમે ઓસરીમાં જાઓ. પછી ઓસરીમાં કાઢી મૂક્યા. પછી કે ઓસરીમાંથી હવે કે ફળિયામાં જાઓ, ફળિયામાં રાખ્યા. ફળિયામાંથી મને દરવાજે બેહાડ્યો. દરવાજેથી મને કે આવતા જતા શેરીનામાં ખરાબ લાગે એટલે મને છેલ્લે છેલ્લે અહીંયા એક રૂમ આપી દીધી. એટલે મારા જ પૈસા, મારી જ વસ્તુ ને મારો તો કાંકરો કાઢી નાખ્યો, મને તો સાવ બહાર કાઢી નાખ્યો છે. આવી રીતના જજ સાહેબ બધી વાત કરે છે અને ખૂબ રોવે છે. ત્યારે શેઠ એમ કે ખોટું નહીં લગાડતા, પણ મેં તમને કીધું હતું કે ક્યારેક સત્સંગમાં લઈ જાઓ, ફિલ્મો જોવા જાઓ, ફરવા જાઓ, યુગ પ્રમાણે બધું કરો, કાંઈ વાંધો નથી, પણ ક્યારેક સત્સંગમાં લઈ જાઓ. સત્સંગમાં જાશે તો છોકરામાં કે છોકરીમાં સત્ય, પ્રેમ, કરુણા જાગશે. ધર્મ હશે તો એનામાં કરુણતા હશે. તમે જોજો,
આપણામાં જ એકમાં અનાથ આશ્રમો છે, આપણામાં તે મા બાપ વગરના વૃદ્ધાશ્રમો છે, બીજા એક ધર્મમાં નથી. કેમ કે બીજા બધા ધર્મમાં એ પોતા પોતાના ધર્મસ્થાનમાં જાય છે, એટલે ત્યાં એને સમજાવવામાં આવે છે કે સાચું શું છે, ખોટું શું છે. એમ તમે કંઈક છોકરાઓને લઈ જાઓ તો એને ખબર પડે કે સાચું શું ને ખોટું શું. ત્યારે જજ એમ કહે છે કે બહુ સાચી વાત છે. એમ મારું પોતાનું પણ એવું કહેવું છે કે તમે ગમે એટલા આધુનિક છોકરાને યુગ પ્રમાણે રાખો, પણ થોડુંક ધર્મનું વાતાવરણ રાખો. મને ઘણા મિત્રો એમ કહે છે કે બાપુ, અમે રોજ રાતે હનુમાન ચાલીસા બોલીએ. ખરેખર સાહેબ એને પ્રણામ છે. ઘણા એમ કહે છે કે અમારે રોજ છોકરાને પૂજા કરાવડાવીએ. મને આવડે, છતાં પણ છોકરાને કરાવડાવું. કેમ? કેમ કે એનો હાથ વળે. કેમ કે એને હાથ વળશે તો જ એ આગળ આવશે. અને ઘણાને કઈ મંદિરે, હું કઈ મંદિરે લાવતા હોય તો કે હજીથી નાનો છે, નાનો છે, અત્યારથી તમે લાવશો તો એને એવી ટેવ પડશે. અત્યારથી તમે કહેશો તો એ ધર્મ તરફ વળશે. એમ આપણે કહેવાય ને, નાનો છોડ હોય એને જેમ વાળવો એમ વળે. એકવાર મોટો થઈ ગયા પછી એક કઈ કોનો વળે. તમે જોજો, ઝાડવું હોય, વૃક્ષ આમ વળી ગયું હોય પછી ઠેઠ સુધી વળેલું જ રહે. એમ બાળકને તમે એકવાર જે નાનપણમાં સંસ્કાર આપી દો એ આખી જિંદગી રહે છે. એટલે જ્યારે જ્યારે બાળક નાનું હોય ત્યારે એને તમે સંસ્કાર આપવા પડે. એટલે એ સંસ્કારને હિસાબે બાળક આપણે કાયમી એ રહે છે. અને એવો આ સત્સંગનો મહિમા છે સાહેબ. અને એ આ સત્સંગરૂપી આપણે આ કથા કીર્તન કરતા હોઈએ છીએ. તો હવે આપણે એક નારદજીનો પ્રસંગ સાંભળશું, અને આ પ્રસંગ રામાયણમાં પણ આવે છે. નારદજી એકવાર તપ કરે છે, એટલે ઇન્દ્રને ઈર્ષ્યા થાય છે કે આ તપ કરી અને મારું ઇન્દ્રાસન લઈ લેશે. તો તપ એટલે કે આપણે કેમ, પૈસાદાર એક વ્યક્તિ હોય તો પાડોશી ખૂબ ઈર્ષ્યા કરે છે કે આ બહુ આગળ આવી ગયો છે, અથવા આગળ આવી જશે તો, આ આગળ આવી જશે તો મને નડશે, અથવા આ બહુ મોટો માણસ થઈ જશે તો મને નહીં ગમે. એક સરસ વાક્ય છે કે સુખી માણસ કોણ? તો કે જેનો પાડોશી દુઃખી એ સુખી. અને દુઃખી માણસ કોણ? તો કે જેનો પાડોશી સુખી. એમ ઇન્દ્રની ઈર્ષ્યા આવે છે કે આ તપ કરશે અને મારથી આગળ આવી જશે તો, મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. તો એને તપ ભંગ કરવા માટે કામદેવને મોકલે છે. પણ કામદેવ ખૂબ બાણ મારે છે, પણ એકે બાણ એનું લાગતું નથી. એકે બાણ એનું લાગતું નથી તો નારદજીને ખબર પડે છે કે મેં કામનું એકે બાણ મને લાગ્યું નહીં, મેં કામ ઉપર વિજય કર્યો છે. પણ નારદજીને ખબર નહોતી ખરેખર એ જગ્યાએ મહાદેવે કામને બાળ્યો હતો અને એને શ્રાપ દીધો કે આ જગ્યા ઉપર કોઈ દિવસ તારું કાંઈ પણ ચાલશે નહીં, આ જગ્યા ઉપર તારો પ્રભાવ ચાલશે નહીં. એમ એને હિસાબે, આ કામદેવના શ્રાપને હિસાબે આ જગ્યાએ એને અસર ન થઈ અને નારદજી સમજ્યા કે આ મેં કર્યું. ખરેખર તમે જે જગ્યાએ બેઠા હોય એ અમુક જગ્યાના હિસાબે તમારો ધંધો ચાલતો હોય, અમુક જગ્યાના હિસાબે તમારી ફેક્ટરી ચાલતી હોય, અને તમે સમજતા હોય કે હું કરું છું આ, એટલે આ તમે નથી કરતા હોતા, જગ્યાનો પ્રભાવ હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે આ કથા મંડપમાં આપણે નામ લઈએ છીએ તો શતક ગણું આમાં ફળ મળે છે, પણ આ જ વસ્તુ તમે ઘરે નામ લ્યો તો એટલું બધું ફળ મળતું નથી. એમ આજે જે કામનો વિજય કર્યો છે તો એનેમ થયું કે મેં કર્યો, પણ ખરેખર કોણે કર્યો હતો? એ સ્થળે કર્યો હતો. એ સ્થળને હિસાબે થયું હતું. પછી નારદજી મહાદેવ પાસે જાય છે અને મહાદેવને એમ કહે છે કે આ મેં કામ ઉપર વિજય કર્યો છે. મહાદેવ કહે કે ભલે મેં ભલે કર્યો, પણ હવે કોઈ બીજા કોઈ નહીં કહેતા. મહાદેવને તો ખબર જ હતી, પણ આ મોટા માણસની ખાસિયત છે, મોટા માણસ બોલે નહીં, એને ખબર હોય છતાં પણ કંઈ બોલે નહીં. કેમ કે તમે એક ઘડો ભરાવા મૂકો એટલે એ ઘડો પહેલાં અલગ અવાજ કરશે, પછી થોડોક અડધો ભરાય પછી અલગ અવાજ કરશે, પોણો ભરાય પછી પણ અલગ અવાજ કરશે, અને એ ઘડો આખો ભરાઈ જાય
છલ છલ તો થઈ જાય, પછી આખો દિવસ ચાલુ રાખો એનો એક જ અવાજ હશે. એમ માણસ પૈસાથી અહીંયા આવી જાય, પછી એનામાં વિનમ્રતા આવી જાય, પછી એને કંઈ એની મસ્તીમાં જ હોય, એ પછી ખખડ ખખડ ન કરે, અવાજ ન કરે, એની આખી જિંદગીનો એક જ અવાજ રહે. એમ મહાદેવને તો ખબર જ હતી કે આ મારે હિસાબે તને કામ અસર ન કરી, પણ મહાદેવ બોલ્યા નથી. મહાદેવ હસે છે ને કે કોઈને કહેતો નહીં. અને આ આપણે એક મોટા મોટી સિસ્ટમ છે, જે વસ્તુ ના પાડીને એ જ બધા કરે. તમે કોઈને એમ કહો કે આ વાત કોઈને કહેતો નહીં, એ જ વાત આખા ગામમાં કહે, અથવા તમારે બધાને આ વાત કેવડાવી હોય તો એને કહેવાનું આ વાત કોઈને કરતા નહીં, એટલે એ જ વાત બધે થાય. એમ મહાદેવે કીધું કોઈને કહેતો નહીં, તો નારદજીએ તો ડબલ પ્રચાર કર્યો. જૈન સિદ્ધુ વિષ્ણુને કીધું કે વિષ્ણુ મેં કામનો વિજય કર્યો છે, અને વિષ્ણુજીએ કીધું કે મારો ભક્ત અને અભિમાનમાં આવી જાય તો એ ખોટું પડે. એટલે વિષ્ણુજીએ એક માયા કરી અને માયાને કીધું જાઓ તમે માયા કરો, અને એક આ નગર બનાવ્યું જ્યાં વિશ્વ મોહિની નામની એક કન્યા બેઠી હોય અને શીલ નિધિ રાજા ત્યાં હોય છે, અને ત્યાં જાય નારદજી. એટલે એ કન્યા જોવે એટલે નારદજીમાં કામ પ્રવેશે છે, અને એને કહે કે આ નો હાથ જુઓ ને કેવો કેવો વર મળશે. એનો હાથ જોવે તો કે આ અને ખૂબ સુંદર વર મળશે. પછી નારદજી વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાનને કહે છે કે મને રૂપ આપો. તો વિષ્ણુ ભગવાન એને રૂપ આપે છે, પણ રૂપ ખૂબ આપે છે, બધું હાથ પગ બધું, પણ મુખ વાંદરાનું બનાવી દે છે. એટલે નારદજીને ખબર નથી કે મુખ વાંદરાનું બની ગયું, એટલે નારદજી હાલવા મળે છે. આપણે પણ મોટા ભાગે એવું જ થતું હોય, ભગવાનને આપણે બધું જોઈ શકીએ, આપણા હાથ આપણા પગ બધું જોઈ શકીએ, પણ આપણું મુખ જોતા નથી. એટલે આપણને ખબર નથી કે આપણે કેવા છીએ. આપણે તો આપણી મોજમાં ધાલા જઈએ, પણ ક્યારેક ક્યારેક આપણે કાચમાં પણ જોવું જોઈએ કે આપણે કેવા છીએ. એમ નારદજી એનું મુખ જોતા નથી અને જઈ ને સ્વયંવરમાં સૌથી આગળ બેસી જાય છે. પણ કન્યા આવે છે, કોઈને વરમાળા પહેરાવતી નથી, અને નારદજી સામે મોઢું મોડીને ચાલી જાય છે. ત્યાં વિષ્ણુ ભગવાન આવે છે વિમાન લઈને અને એક કન્યાને લઈને વ્યા જાય છે. ત્યારે જે પેલા બે ગણ હોય છે એ ખૂબ હસે છે અને નારદજી એને શ્રાપ દઈ દે છે શિવના ગણ કે જાઓ તમે રાક્ષસ થાઓ. એટલે એ રાવણ અને કુંભકર્ણ થાય છે. પછી વિષ્ણુ ભગવાન પાસે જાય અને ખૂબ ગુસ્સો કરે છે, ખૂબ ગુસ્સો કરે છે, એને ખૂબ ગાળો દે છે. ત્યારે વિષ્ણુ ભગવાન સાંભળે છે, ખાલી હસતા રહે છે. પછી એનો ક્રોધ પૂરો થઈ જાય, પછી કહે છે કે નારદજી આ તો મારી માયા હતી. જ્યારે માયાનો પડદો હટાવે ત્યારે નારદજીને ખબર પડે અને એને પછતાવો થાય છે. કોઈ પણ વ્યક્તિ કોર્ટ કરતો હોય ત્યારે એને ખબર નથી હોતી કે શું કરે છે, એ શું તોડી નાખે છે, શું ફોડી નાખે છે, અને શું બોલી નાખે છે, એ પણ એને ખબર નથી હોતી. ક્રોધ કરનાર વ્યક્તિનું એવું હોય છે. એમ નારદજી ગુસ્સો કરે છે ત્યારે એનો એટલો બધો ક્રોધ હોય છે કે એને ખબર નથી કે ભગવાન સામે બોલી ગયા અને ભગવાનને પણ શ્રાપ દઈ દે છે. એટલે ક્રોધ એવી વસ્તુ છે, જે માણસ ક્રોધને જીતી લે એ માણસ દુનિયાને જીતી લે. પછી એ પુત્ર હોય, પતિ હોય, કે વહુ હોય, દીકરી હોય કે દીકરો હોય, ક્રોધને એકવાર જીતવો પડે. એક વેપારી પાસે બે હીરા હતા અને બધા રાજ્યમાં જાય અને કહે કે ચાલો આમાં સાચો હીરો કયો, ખોટો હીરો કયો, બધાને દેખાડે. પણ સારા સારા હીરાના તર્જગનો બધા હીરા ઓળખી જ ન, કે બે ડુપ્લિકેટ કહીને તોય ચાલે, ઝેરોક્સ કોપી, કલર ઝેરોક્સ કોપી. પછી તો એક સમય એવો આવે છે બધા રાજા થાકી જાય છે અને એમ કે જે ન ઓળખી શકે એને મને 10,000 રૂપિયા દેવાના, એને હીરા કરતાં વધારે પૈસા કમાઈ લીધા છે. પછી એક રાજ્યમાં જાય છે અને કહે છે, ત્યારે એક ઝવેરી કહે છે હું કહી દઉં પણ મારે તમારે બહાર રાજ્યની બહાર આવવું પડે. એ કે હા હા તમે કહો ને આવું. પછી બધાને બહાર લઈ જાય રાજ્યની, આવી રીતના તડકો હોય ને બે હીરા મૂકે છે. અને બે હીરા મૂકે અને પછી એ વેપારી એમ કહે છે કે આ હીરો બે હાથમાં લઈને આ હીરો સાચો અને આ હીરો ખોટો. તો પેલો વ્યક્તિ કે સાચું તમારું, પણ એ કહો તમે આ ઓળખો કઈ રીતે, આ છેલ્લું 2 વર્ષથી આ હીરો ફેરવું છું અને મારે હીરા કરતાં 10 ગણા પૈસા પણ આવી ગયા છે, પણ આ હીરો સાચો ને આ હીરો ખોટો તમને કેમ ખબર પડી?
ત્યારે વેપારી એમ કે છે કે મેં તડકામાં મૂક્યું જે ખોટો હીરો હતો એ ગરમ થઈ ગયો બાપુ, અને સાચો હીરો ટાઢો હીરો, એટલે જે ઠંડો રે એ ખોટો હીરો અને જે ટાઢો રે એ સાચો હીરો. નથી કહેતા આપણે હીરો જેવો લાગે, એ હીરો. તમારે હીરો બનવું હોય તો ટાઢું રહેવું પડે, અને જે ગરમ થાય એ બધા ખોટા હીરા છે, સાચા હીરા નથી. એટલે નારદજીને એવો ક્રોધ આવ્યો, અને પછી ભગવાનને કહે છે કે તમે મારું વાંદરાનું મુખ કર્યું, પણ જાઓ તમને આ વાનર જ મદદ કરશે. પછી એનો ક્રોધ શાંત થયો, પછી એને ખૂબ પસ્તાવો થાય છે. અને મોટા ભાગે એવું જ થાય છે, આપણો ક્રોધ શાંત થાય ને પછી આપણને પસ્તાવો થાય છે. એમ એનો ક્રોધ શાંત થયા પછી ભગવાને એને કીધું આ મારી માયા જ હતી, પણ હવે શું કરવું. ત્યારે એમ કહે છે કે મને બહુ દર્દ થાય છે, મને છાતીમાં બહુ દુખે છે. ત્યારે બીપીની શરૂઆત ત્યારથી થઈ, બીપી ત્યારથી થવું શરૂઆત થઈ છે, અને ત્યારથી શોધ થઈ. ગભરાએ જબ મન અનમોલ, તબ તું માનવ મુખ સે બોલ, શિવમ શરણમ ગચ્છામી. ગભરાએ જબ મન અનમોલ, ઓ તબ માનવ તું મુખ સે બોલ, શિવમ શરણમ से वो शिवम शरणम માહિતી મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો.